દશામાના વિસર્જન દરમિયાન સીબીસીએના કાર્યકર્તાઓ દ્વારા નર્મદાને સ્વચ્છ રાખવા ફૂલહાર અલગ કરીમાં દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। બુજના ગોલ્ડન બ્રિજના દક્ષિણ છેડે માં દશામાના વિસર્જન માટે મોડી રાત્રિથી ભક્તોની ભીડ ઉમટી રહી હતી। વાસ્તે ગાસ્તેમાં દશામાની પ્રતિમા સાથે ભક્તો આવી પૂજા અર્ચનાને આરતી કરી માને ભાવભરી વિદાય આપી રહ્યા હતા। વિસર્જનમાં કોઈ અનિષ્ટ બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। તો અંકલેશ્વર નગરપાલિકા ફાયર વિભાગના જવાનો દ્વારા શાંતિપૂર્વક વિસર્જન કરવામાં આવી રહ્યું હતું। વિસર્જન સ્થળે સીબીસીએનના કાર્યકર્તાઓ પણ સેવામાં ઉપસ્થિત હતા। જેઓ દ્વારા નર્મદાને સ્વચ્છ રાખવા મૂર્તિ પરથી ફૂલહાર અલગ કરીમાં દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું હતું। પર્યાવરણ જાળવણીનો સીબીસીએનના સ્વયંસેવકોનો આ પ્રયાસ ખરેખર અન્ય માટે પણ અનુકરણીય છે। આજે દશામા મૂર્તિ વિસર્જન દિવસ છે। 10 દિવસ ભક્તિ કરીને દશામા મૂર્તિ આ મૂર્તિનું વિસર્જન કરવા માટે ભક્તો સ્મશાન ઘાટ અંકલેશ્વર તરફનો જે ગોલ્ડન બ્રિજનો છેડો છે ત્યાં આવીએ છીએ અને દર વર્ષે અમે આ ઘાટ પર પ્લાસ્ટિકના કોથળા સાથેનો પૂંજાપો માં નર્મદાજીમાં જતા અટકાવીએ છીએ। આ વર્ષે અમે થોડુંક એક અલગ પ્રકારનું એક પ્રયોગ કરવાનો પ્રયત્ન કર્યો કે આપ આ બેનરમાં જોઈ શકો છો કે પ્લાસ્ટિકના કોથળા સાથેનો પૂંજાપો ભક્તો જાતે જ ટેમ્પામાં મૂકે એ માટે અમે રિક્વેસ્ટ કરી ને દરેક લોકોએ આને સહજતાથી સ્વીકારીને એ એપ્લાય પણ કર્યું ને લોકો જાતે જ સ્વયંભૂ હવે અને આ ટેમ્પામાં જાતે જ મૂકી રહ્યા છે। આજરોજ અંકલેશ્વર નગરપાલિકા ફાયરની ટીમ દ્વારા આજે દશામાની મૂર્તિની વિસર્જનની જાગરણ હોવાથી નર્મદા નદીએ વિસર્જનનું ચાલુ છે ને શાંતિપૂર્વક ચાલુ છે। ગત વર્ષે પહેલાં ગોલ્ડન બ્રિજ કિનારે હતું પણ ત્યાં પાણી ઓછું હોવાથી આ રાજહંસ આશ્રમ તરફ બેટ બાજુ રાખવામાં આવ્યું છે ને શાંતિપૂર્વક થાય છે ને મૂર્તિઓ આવવાનું ચાલુ થઈ ગઈ, મૂર્તિઓનું વિસર્જન થાય છે શાંતિપૂર્વક।